जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल नी यूट्यूब चैनल पर तमारो हार्दिक स्वागत छे। तो आपणे जेडब्ल्यू नीट जेडब्ल्यू में खास करीने जेई मेन्स अने नीट माटेनी जे तैयारी छे ए आपणे स्टार्ट करेली। आपणे परमाणु बंधारण चैप्टर डिस्कस करता हता। आपणे टॉपिक वाइज लास्ट क्लास में आपणे कैथोड किरण अने केनल किरणों विषे अभ्यास करेलो हतो, बराबर, कि जेमां आपणे प्रोटोननी शोध अने इलेक्ट्रॉननी शोध पर चर्चा करेली। हवे आपणे त्रीजा मूलभूत कणनी एटले न्यूट्रॉननी शोध विशे वात करीए। ओके, तो न्यूट्रॉननी शोध ओके चेडविक नामना वैज्ञानिके न्यूट्रॉननी शोध करेली हती। के तेणे प्रयोग आपणे नथी सिलेबसमां, पण बेरिलियम तत्व पर आल्फा कणनो मारो करी तेमांथी एक तीव्र विकिरणनो उद्भव करेलो हतो ने आ विकिरणने न्यूट्रॉन तरीके ओळखવામાં આવેલું હતું। કે ભઈ જે આ વિકિરણ હતું એ વીજભાર રહિત હતું, કે જ્યારે બેરિલિયમ તત્વ પર આલ્ફા કણોનો મારો કરવામાં આવ્યો, બરાબર, કે શું કરેલું હતું કે બેરિલિયમ તત્વ પર આલ્ફા કણોનો મારો, ઓકે, કે બેરિલિયમ તત્વ પર જ્યારે આલ્ફા કણોનો મારો કરવામાં આવ્યો હતો ત્યારે તેમાંથી ઉત્પન્ન થતા વિકિરણ વીજભાર રહિત હતો। એટલે આની પરથી પરમાણુની અંદર એક ત્રીજા મૂળભૂત કણની શોધ થયેલી કે જે વીજભાર રહિત હતો ને જેનું દળ પ્રોટોનને સમાન હતું, ને આ કણને શું કહેવામાં આવે છે, ન્યૂટ્રોન કહેવામાં આવે છે। અને ન્યૂટ્રોનની શોધના લગભગ 100 વર્ષ આસપાસ જ થયું છે। ન્યૂટ્રોન સૌથી લાસ્ટમાં શોધાયેલો મૂળભૂત કણ હતો। ઓકે મિત્રો, તો આપણે ન્યૂટ્રોનમાં ખાલી એટલું જ વસ્તુ યાદ રાખવાનું છે, બરાબર, કે ન્યૂટ્રોન એક વીજભારિત રહિત કણ છે કે જેનો વીજભાર કેટલો હોય છે, શૂન્ય। ન્યૂટ્રોન ધન વીજભારિત પણ નથી હોતો અને ઋણ વીજભારિત પણ નથી હોતો, બરાબર છે। અને તેનું વજન કેટલું હોય છે કે ભાઈ પ્રોટોનના દળ જેટલું તેનું દળ હોય છે। ઓકે મિત્ર, ચાલો તો આપણે એક કોષ્ટક છે જે તમારે યાદ રાખવાનું છે, મેમરાઇઝ રાખવાનું છે, બરાબર છે। ડેટા એ છે કે આપણે જે મૂળભૂત કણોની વાત કરીએ, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, એના દળ, એનો વીજભાર, એના સિમ્બોલ, બરાબર, અને એનું સ્થાન આપણને ખબર હોવી જોઈએ। ઓકે મિત્રો, તો એક કોષ્ટક બનાવું છું, એમાં આપણે વાત કરીએ તો મૂળભૂત કણો, બરાબર, પછી મૂળભૂત કણો કયા કયા છે આપણી પાસે, પ્રોટોન પ્લસ, ઇલેક્ટ્રોન માઇનસ ને ન્યુટ્રોન શૂન્ય, બરાબર। પછી બીજા કોલમમાં આપણે તેના દળ વિશે વાત કરીશું, જોકે એના દળની વાત કરીએ તો પ્રોટોનનું દળ હોય છે 1.67 × 10⁻²⁷ ઘાત કિલોગ્રામ। ઓકે મિત્રો, 1.67 × 10⁻²⁷ ઘાત કિલોગ્રામ। અને ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ કેવું હોય છે, સમાન હોય છે। ઓકે મિત્રો, તો યાદ રાખવાનું છે, એટલે ન્યુટ્રોનનું દળ પણ કેટલું હશે, 1.67 × 10⁻²⁷ ઘાત કિલોગ્રામ, જ્યારે ઇલેક્ટ્રોનનું દળ આની કરતાં ઘણું હલકું હોય છે। સૌથી હલકો જો કોઈ મૂળભૂત કણ હોય છે તો કયો હોય છે, ઇલેક્ટ્રોન, તો જેનું વજન હોય છે 9.11 × 10⁻³ ઘાત કિલોગ્રામ। ઓકે મિત્રો, તો આ મૂલ્યો આપણે યાદ રાખવાના છે, ઘણા બધા પ્રશ્નોમાં આપણે આ મૂલ્યોની જરૂર પડશે। ઓકે, બીજો આપણો કોલમ છે તો આપણે વાત કરીએ વીજભારની, બરાબર, વીજભાર કુલમમાં માપવામાં આવે છે અને યુનિટમાં પણ માપવામાં આવે છે વીજભારની દ્રષ્ટિએ, બરાબર, વાત કરીએ તો પ્રોટોનનો વીજભાર +1 યુનિટ હોય, જ્યારે ઇલેક્ટ્રોનનો વીજભાર પ્રોટોન જેટલો જ હોય પરંતુ વિરુદ્ધ હોય, ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનો વીજભાર સમાન હોય છે પરંતુ એકબીજાથી વિરુદ્ધ, બરાબર, કે પ્રોટોનનો વીજભાર કેટલો તો 1+1 યુનિટ, જ્યારે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થાય તો -1 યુનિટ, જ્યારે ન્યુટ્રોન આપણને ખબર છે વિદ્યાર રહિત હોય છે એટલે કેટલો રહ્યું આપણે, શૂન્યમાં, બરાબર। અને વીજભાર જો આપણે કુલમની વાત કરીએ, ઓકે, તો આ કોલમ આપણે આગળ વધારીએ, બરાબર, કે વીજભાર આપણે કુલમની અંદર ગણતરી કરીએ, બરાબર, તો આપણે એની વાત કરીએ વીજભારની, પણ આ વીજભાર આપણે એમાં લઈએ કુલમમાં, તો આનો કુલમમાં વીજભાર થાય 1.6 × 10⁻¹ કુલમ, જ્યારે ઇલેક્ટ્રોનનો વીજભાર પણ કેટલો, સેમ
1.6 × 10⁻¹⁹ કુલમ્બ. ફરક એટલો હોય કે પ્રોટોનનો વિજભાર ધન હોય, જ્યારે ઇલેક્ટ્રોનનો વિજભાર કેવો હોય છે? ઋણ હોય છે. બરાબર છે? તો આ ધન વિજભારિત હોય છે અને આ કેવો હોય છે? ઋણ વિજભારિત. જ્યારે ન્યુટ્રોન હોય છે વિજભાર રહિત હોય છે. અને છેલ્લામાં આપણે જો સિમ્બોલની વાત કરીએ, સિમ્બોલનો આપણે ઉપયોગ વધારે કરીશું, તો પ્રોટોનને પી પ્લસ, ઇલેક્ટ્રોનને ઈ માઇનસ, ને ન્યુટ્રોનને એન શૂન્ય દ્વારા આપણે દર્શાવીશું. ઓકે મિત્રો, તો આ ત્રણ મૂળભૂત કણો હતા. અને સ્થાનની વાત કરીએ તો તમને ખબર છે, તમે નાના ધોરણમાં ભણી ગયા કે પ્રોટોન અને ન્યુટ્રોન હશે એ પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુને કેન્દ્રની આસપાસ શું કરતો હોય છે? વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય છે. બરાબર છે? તો આપણે કહી શકીએ કે પ્રોટોન કઈ જગ્યાએ હોય છે? તો કેન્દ્રમાં. ઇલેક્ટ્રોન કઈ, ન્યુટ્રોન કઈ જગ્યાએ હોય છે? તો કેન્દ્રમાં. ઇલેક્ટ્રોન ક્યાં હોય છે? કેન્દ્રની ફરતે. ઓકે મિત્રો, તો આ માહિતી છે એ આપણે કોષ્ટક છે યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોનનો વિજભાર, ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનો વિજભાર, પ્રોટોનનું દળ, ન્યુટ્રોનનો વિજભાર અને ન્યુટ્રોનનું દળ, અને તેના સ્થાન ખાસ કરીને યાદ રાખવાના છે, જે તમે નાના ધોરણોમાં સ્ટડી કરી લીધું હશે. ઓકે મિત્રો, તો એટલું યાદ રાખો, દળની દ્રષ્ટિએ ન્યુટ્રોન અને પ્રોટોન સમાન હોય, જ્યારે વિજભારની દ્રષ્ટિએ પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન હોય. ખાલી મૂલ્ય પ્લસ માઇનસ હોય છે. બરાબર? જો આપણે એને ગાણિતિક મૂલ્ય પ્રમાણે ન કમ્પેર કરી શકીએ. હવે હું તમને પૂછું કે વિજકો સવાલ કે પ્રોટોનનો વિજભાર વધારે કે ઇલેક્ટ્રોનનો, તો આપણને મૂલ્યની દ્રષ્ટિએ ગણતરી કરીએ તો તમે કહો પ્રોટોનનો કેમ? પ્રોટોનનો પ્લસ 1.6, જ્યારે ઇલેક્ટ્રોનનો માઇનસ 1.6. તો બેટા પ્લસ માઇનસ નહીં, બંનેનો વિજભાર સમાન. આમાં આપણે ગાણિતના નિયમ મુજબ મૂલ્યની જરૂર નથી. એવું નથી કે પેલો પ્લસ 1.6 છે ને ઇલેક્ટ્રોનનો વિજભાર માઇનસ 1.6 છે તો પ્રોટોનનો વિજભાર વધારે છે, કેમ કે પ્લસ 1.6 છે. આપણને, તમે જાણતા હશો કે પ્લસ સંખ્યા હંમેશા ઋણ સંખ્યા કરતાં કેવી હોય છે? મોટી હોય છે. પરંતુ એવું નથી, બંનેનો વિજભાર સમાન હોય છે. બરાબર? પણ બંનેની પ્રકૃતિ જુદી હોય છે. એક ધન વિજભાર ધરાવતો હોય છે, જ્યારે બી ઇલેક્ટ્રોન છે તે કયો વિજભાર ધરાવતો હોય છે? ઋણ વિજભાર ધરાવતો હોય છે. ઓકે મિત્રો, તો આ વાત હતી આપણે મૂળભૂત કણોની. ઓકે, ચાલો. ઓકે, તો કોષ્ટક યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ તો રિપ્રેઝન્ટેશન ઓફ એટમ. ઓકે, ઓકે, પરમાણુનું નિરૂપણ કે આપણે પરમાણુને કેવી રીતે દર્શાવવામાં આવે છે. કોઈ પણ તત્વના પરમાણુ હોય તો આપણે કઈ રીતે દર્શાવવામાં આવે છે? બરાબર? તો એને આ રીતે દર્શાવવામાં આવે કે એનો સિમ્બોલ છે એક્સ, ઝેડ અને એ. ઓકે, કોઈ પણ પરમાણુને એક્સ એટલે એની સંજ્ઞા, ઝેડ એટલે એનો પરમાણુ ક્રમાંક, ને એ એટલે તેનો પરમાણુ ભાર. બરાબર છે? તો આ રીતે દર્શાવવામાં આવે છે, જ્યાં એક્સ બરાબર શું છે આપણી માટે? સંજ્ઞા, એટલે તત્વની સંજ્ઞા. ઓકે, ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, અને એ એટલે પરમાણુ ભાર. ઓકે મિત્રો, જેમ કે ફોર એક્ઝામ્પલ, સોડિયમ 11-23. ઓકે મિત્રો, એવું જરૂરી નથી કે એ અને ઝેડ ક્રોસમાં જવું છે, બંને એક સાથે પણ લખેલા હોય છે ગમે તે ત્યારે, પણ ફરક એટલો કે સંજ્ઞાની નીચેના ભાગમાં પરમાણુ ક્રમાંક હોવો જોઈએ અને સંજ્ઞાની ઉપરના ભાગમાં શું હોવું જોઈએ? પરમાણુ ભાર હોવો જોઈએ. પછી તમે એને વિકર્ણ રીતે પણ લખી શકો કે બંનેને એક સાઈડ પણ લખી શકો. બરાબર? જેમ કે આ તો તમે જોઈ શકો છો, એને એટલે આપણે શું કહીએ? સોડિયમ. 11 એટલે એનો પરમાણુ ક્રમાંક 11, અને એ એટલે પરમાણુ ભાર કેટલો છે? 23. તો આની પરથી આપણે લખી શકીએ કે સોડિયમ માટે પરમાણુ ક્રમાંક હશે ઝેડ, એ કેટલા છે? 11. ને પરમાણુનો જે ભાર હશે એને આપણે એ વડે દર્શાવીએ, કેટલા છે આપણી માટે? 23. ઓકે મિત્રો, તો આ રીતે પરમાણુને આપણે દર્શાવવામાં આવે છે. આપણે ટેક્સ્ટ બુકમાં કે તમે કોઈ રેફર બુક્સ
જોતા હોય તો એની અંદર પરમાણુની પરમાણુ દર્શકોની સંજ્ઞા જ લખેલી હોય, બરાબર છે? કે દાખલા તરીકે આપણે હાઇડ્રોજન લખો તો આખું હાઇડ્રોજન લખવાની જરૂર નથી, ખાલી એની સંજ્ઞા, એટલે ખાલી તમે એચ લખો તો પણ ચાલે. ઓક્સિજનને આપણે દર્શાવો છે, બરાબર, તો આપણે આખો ઓક્સિજન લખવાની જરૂર નથી, ખાલી ઓક્સિજન ઓ લખો તો પણ ચાલે. એની જે સંજ્ઞા છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, અને જો એનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર પણ દર્શાવવાની જરૂર પડે તો પરમાણુ ક્રમાંક એ સંજ્ઞાની નીચેના ભાગમાં અને પરમાણુ ભાર તે સંજ્ઞાની ઉપરના ભાગમાં દર્શાવવામાં આવે છે. ઓકે મિત્રો, તો હવે આજે આપણે અમુક વ્યાખ્યા પણ ડિસ્કસ કરીશું. ઓકે, કે ચાલો કે મહત્વની વ્યાખ્યાઓ. ઓકે, તો આપણે પહેલી વ્યાખ્યા ભણવાની છે પરમાણુ ક્રમાંકની, જેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. તો પરમાણુ ક્રમાંક કોને કહેવાય? તો આપણને ખબર છે કે પરમાણુ કેટલા મૂળભૂત કણોનો બનેલો છે? ત્રણ, બરાબર. મગજમાં યાદ રાખી લો, ફિટ કરી લો મગજમાં કે પરમાણુ આપણા એમ તો ઘણા બધા કણો હોય, મૂળભૂત કણો, બરાબર. કે ઘણા ખરા કણોને વિશે જે આપણે એટલી ચર્ચા કરવાની જરૂર નથી, આપણે ખાલી કેટલા તો મૂળભૂત કણોની ચર્ચા કરવાની છે? ત્રણ. કયા કયા? પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન. તો આપણે મગજમાં એમ ફિટ કરી દેવાનું કે પરમાણુ કેટલા મૂળભૂત કણોનો બનેલો હોય છે? ત્રણ. કયા કયા? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. ઓકે, પહેલી વાત યાદ રાખવાની. ચલો બીજી વાત, તમને એના સ્થાન ખબર હોવી જોઈએ. પરમાણુનું એક તો મોડેલ આપણને ખબર જ છે, બરાબર, કે જે તો આપણે નાના ધોરણમાં ભણી ગયા કે પરમાણુ કેટલા ભાગમાં વહેંચાયેલો હોય? બે. એક કેન્દ્રીય ભાગ અને એક કેન્દ્રની બહારનો ભાગ. કે પરમાણુમાં શું હોય? એક કેન્દ્ર હોય છે, બરાબર, અને એની આસપાસ શું ગતિ કરતા હોય છે? ઇલેક્ટ્રોન. ને આ કેન્દ્રમાં કોણ હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો ત્રણે ત્રણ કણોની ગોઠવણી આપણને ખબર પડી ગઈ. સ્થાન કે ભાઈ પ્રોટોન ક્યાં હોય? તો ભાઈ પરમાણુ કેન્દ્રમાં. ન્યુટ્રોન ક્યાં હોય? તો ભાઈ પરમાણુ કેન્દ્રમાં. અને ઇલેક્ટ્રોન ક્યાં હોય છે? તો આ કેન્દ્રની આસપાસ શું કરતા હોય છે? વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય છે. ઓકે, તો એટલો મતલબ કે આપણને ખબર છે કે પરમાણુમાં મુખ્યત્વે ત્રણ કણો હોય, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો પરમાણુ ક્રમાંક કોને કહેવાય? કે પરમાણુને પણ ક્રમ આપવામાં આવે. તો પરમાણુમાં રહેલી પ્રોટોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? તેનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. તો સિમ્પલ છે, તો લખી શકાય પરમાણુ ક્રમાંક એટલે શું? કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને, પ્રોટોનને આપણે પી પ્લસ તરીકે દર્શાવશું, પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે, બરાબર. કે જે પણ પ્રોટોન હશે, દાખલા તરીકે હાઇડ્રોજનમાં કેટલા પ્રોટોન હોય? તો ભાઈ એક. એનો મતલબ પરમાણુ ક્રમાંક કેટલો થયો? એનો એક, બરાબર. એનો મતલબ ઝેડ બરાબર શું? તો ભાઈ પ્રોટોનની સંખ્યા. તો ઇન શોર્ટ આપણે યાદ રાખી શકીએ કે ઝેડ બરાબર શું કહેવાય? તો ભાઈ પ્રોટોનની સંખ્યા. ઓકે મિત્રો, ચાલો બીજી મહત્વની વ્યાખ્યા છે. તો પરમાણુ ભાર એ વડે દર્શાવવામાં આવે છે. તો પરમાણુ ભાર કોને કહેવામાં આવે? તો ભાર એટલે આપણે કહે પરમાણુનું વજન, બરાબર. કે પરમાણુનું જે પણ વજન હોય, કે આપણું જે વજન, આપણે આપણો ભાર કહીએ, તો પરમાણુનું જે વજન હોય એ પરમાણુનો ભાર થયો, બરાબર છે. તો પરમાણુનું દળ કોની પર આધાર રાખે? તો સીધી વસ્તુ છે, પરમાણુ શાનો બનેલો છે? તો કહી શકાય ત્રણ મૂળભૂત કણોનો. તો એ કણોનું વજન હશે, એ જ કોનું વજન થયું? પરમાણુનું વજન, બરાબર ને મિત્ર. કે દાખલા તરીકે આપણે એક થેલીમાં બટેકા લઈને જતા હોય, આપણે કહીએ કે આ થેલીનું વજન શું છે? તો આપણે કહી શકીએ એમાં જે બટેકા ભરેલા છે એનું જે બટેકાનું વજન હશે, એકનું વજન હશે, થેલીનું વજન હશે, બરાબર. કેમ કે બટેકાથી થેલી ભરી, એટલે પરમાણુ એના ભરેલા હોય. તો પરમાણુમાં શું હોય? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, આ ત્રણ મૂળભૂત કણો હોય છે. તો પરમાણુનું વજન કેટલું હશે? તો કહી શકાય જે ત્રણ મૂળભૂત કણોનું વજન, એ જ કોનું વજન થયું? પરમાણુનું વજન. એ બધાના વજનનો સરવાળો કરીએ તો એ જે વજન આવવાનું એ કોનું વજન થયું? પરમાણુ વજન. એટલે પરમાણુ વજનને આપણે શું કહી શકીએ? પરમાણુ ભાર. હવે મિત્રો, આપણે હમણાં કોષ્ટક લખેલું, એમાં આપણે પ્રોટોનનું વજન પણ લખેલું, ન્યુટ્રોનનું વજન પણ લખેલું અને ઇલેક્ટ્રોનનું વજન પણ લખેલું. ને એમાં આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોનનું વજન પ્રોટોન અને ન્યુટ્રોનની સરખામણીમાં ઘણું જ ઓછું હોય. પ્રોટોનનું વજન કેટલું હતું? તો 10^-27 હતું. ન્યુટ્રોનનું વજન? તો ભાઈ 10^-27. ને જ્યારે ઇલેક્ટ્રોનનું વજન? તો 10^-31. કેટલા ઘાતનો ફરક થયો મિત્રો? 4 ઘાત. 4 ઘાત એટલે 10,000. એનો મતલબ પ્રોટોનનું વજન ને ન્યુટ્રોનનું વજન ઇલેક્ટ્રોનના વજન કરતા ની સરખામણીમાં કેટલા ગણું હોય? લગભગ 10,000 ગણું આપણે કહી શકીએ, એપ્રોક્સ રાખીએ. તો આ દળને આપણે, એટલે ઇલેક્ટ્રોનના દળને ચાહો તો આપણે નેગ્લેક્ટ કરી શકીએ છીએ. આ તો એવું જ થયું કે દાખલા તરીકે આપણે એક થેલીમાં બટેકા ભરેલા છે, બરાબર, 2-5 કિલો બટેકા ભરેલા છે ને થોડી એવી કોથમીર નાખેલી છે.
તો એનું વજન જે હશે એ કોની પર આધાર રાખે? બટેકાના વજન પર, કેમ કે એની અંદર જે નાખેલા જે કોથમીર અથવા નાના નાના પાંદડા જેવા કચરું હશે તો એનું વજન તો આપણે શું કરી શકીએ છીએ? અવગણી શકીએ, કેમ કે તેની સાપેક્ષે જે બટેકાનું વજન જે ઘણું વધારે છે. તો આની જેવું જ છે મિત્રો કે ઇલેક્ટ્રોનનું વજન પ્રોટોન અને ન્યુટ્રોનની સરખામણીમાં અવગણી શકાય એટલું હોય. એટલે પરમાણુનો ભાર ફક્ત ને ફક્ત તેના કેન્દ્ર પર આધાર રાખે છે. એનો મતલબ જે કેન્દ્રનું વજન હશે એ જ કોનું વજન હોય છે? પરમાણુનું ભાર. કે કેન્દ્રની બહારના ભાગ, એટલે મતલબ કે ઇલેક્ટ્રોન જે ગતિ કરતો હોય છે, જે ઇલેક્ટ્રોનનો જે વજન હશે એ લગભગ કેવું હોય છે? ના બરાબર. અને કેન્દ્રમાં કયા કયા કણો આવેલા હોય છે? તો ન્યુટ્રોન અને પ્રોટોન. તો એનાથી આપણે કહી શકીએ કે કોઈ પણ પરમાણુનું વજન એટલે પરમાણુ ભાર તેની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. એટલે પરમાણુ ભારને શું કહેવામાં, વ્યાખ્યામાં શું લખી શકાય? કે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, બરાબર ને? એનો મતલબ શોર્ટમાં આપણે એક સૂત્ર લખી શકીએ કે પરમાણુ ક્રમાંક એ બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. બરાબર છે મિત્રો? તો શોર્ટમાં આપણે એક સૂત્ર બનાવી દઈએ, એ બરાબર પ્રોટોનની સંખ્યાને આપણે શું કહીએ? એકતા પી વત્તા ન્યુટ્રોનની સંખ્યા એટલે એન. બરાબર છે? ચાહો તો તમે આને પીની જગ્યાએ શું લખી શકો છો? આપણે લખ્યું હતું પ્રોટોનની સંખ્યાને કોની વડે? તો ઝેડ વડે. તો આપણે લખી શકીએ એ બરાબર ઝેડ વત્તા એન. બરાબર ને? કે જે એનું મૂલ્ય હશે પરમાણુ દળ એ કોના બરાબર હશે? ઝેડ એટલે તેનો પરમાણુ ક્રમાંક વત્તા એન એટલે ન્યુટ્રોનની સંખ્યા. તો આની પરથી મિત્રો આપણે ન્યુટ્રોનની સંખ્યાનું પણ સૂત્ર તારવી શકીએ. જો ન્યુટ્રોનની સંખ્યા એનને સૂત્રનો કરતા બનાવે તો હું કહી શકીએ એ માઇનસ ઝેડ. બરાબર મિત્રો, ખબર પડી પરમાણુ ક્રમાંક કોને કહેવાય અને પરમાણુ ભાર કોને કહેવાય? ઓકે, આની પરથી આપણને પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા ગણતરી કરતા આવડવી જોઈએ. બરાબર, આ પ્રકારના પ્રશ્નો એક સિમ્પલ એક્ઝામિનેશનમાં પૂછાઈ શકે છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ શકે, પણ સંભાવના ઓછી છે. બરાબર, પણ સ્કૂલ લેવલના જે પ્રશ્નો હોય તેમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે કે તમને પરમાણુનું સિમ્બોલ આપેલું હોય છે, બરાબર ને? એની પરથી તમારે પરમાણુમાં પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતરી કરવાની હોય છે. ઓકે મિત્રો, તો અહીંયા હું સાઈડમાં ત્રણ સૂત્ર લખું છું. ઓકે, ચલો અહીંયા ધ્યાનથી જોજો. પ્રોટોનની સંખ્યા આપણે જાણવી છે, પરમાણુ દાખલા તરીકે આપણે એ પ્રકારના પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરીએ? તો આપણને મેં કીધું એમ, તમને એક પરમાણુનો સિમ્બોલ આપેલો હશે, જે સિમ્બોલ આપણે આ પ્રકારનો, બરાબર છે? પરમાણુમાં એને એનું મૂલ્ય પણ આપેલું હશે સિમ્બોલમાં અને ઝેડનું મૂલ્ય પણ આપેલું હશે. બરાબર છે? હવે એની પરથી આપણે શું તારવવાનું છે? પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. બરાબર છે મિત્રો? તો પ્રોટોનની સંખ્યા એટલે શું? તો આપણે અહીંયા જ લખ્યું વ્યાખ્યામાં કે પ્રોટોનની સંખ્યા એટલે ઝેડ. તો એનો મતલબ કે તમને ઝેડ તો આપેલો જ હશે, એટલે મતલબ પ્રોટોનની સંખ્યાની ગણતરી સિમ્પલ છે. તો કહી શકીએ પહેલા પ્રોટોનની સંખ્યા બરાબર કેટલી લખી શકીએ આપણે? ઝેડ. ઓકે મિત્રો, તો સૂત્ર તમે યાદ રાખી શકો છો કે પ્રોટોનની સંખ્યા પૂછે તો પ્રોટોનની સંખ્યા બરાબર ઝેડ. ઓકે મિત્રો, પછી કોની સંખ્યા? તો ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા. તો મિત્રો અહીંયા ધ્યાન, પહેલાં પહેલી વાત કે પરમાણુ રાસાયણિક દ્રષ્ટિએ તટસ્થ હોય છે. બરાબર છે? કે પરમાણુમાં જેટલો ધન વીજભાર હોય છે તેટલો જ કેટલો વીજભાર હોય છે? ઋણ વીજભાર. એનો મતલબ કે જો કોઈ તટસ્થ પરમાણુ હોય તો તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સમાન. તો પ્રોટોનની સંખ્યા કેટલી હતી? ઝેડ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થવાની છે? ઝેડ. પરંતુ એક કન્ડિશન છે કે પરમાણુ તટસ્થ પર હોવો જોઈએ, હોવો જોઈએ, આયન ન હોવો જોઈએ. આપણે બેઝિક કોર્સમાં ભણી ગયા આયન કોને કહેવાય? તો જ્યારે પરમાણુ પર વીજભાર આવે. વીજભાર ક્યારે આવે? જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોનની શું કરતો હોય છે? આપલે કરતો હોય છે. ત્યારે હોઈ શકે કે ઇલેક્ટ્રોન આપલે થાય જ્યારે ધન વીજભાર કે ઋણ વીજભાર ઉત્પન્ન થાય પરમાણુ એટલે આયન બને. તો આયન માટે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈ દિવસ સમાન હોય નહીં. ડિપેન્ડ કરે કે ધન આયન છે કે ઋણ આયન છે. બરાબર, આપણે પ્રશ્ન કરશું એટલે એ પ્રકારમાં સોલ્યુશન. બાકી એટલે યાદ રાખી શકાય કે જો તટસ્થ પરમાણુ હોય, દાખલા તરીકે મેં એક્ઝામ્પલ આપ્યું સોડિયમ, આ તટસ્થ પરમાણુ છે. જો એની પર કોઈ પણ પ્રકાર
પ્રકારનો વીજભાર નથી તો આની અંદર પ્રોટોનની સંખ્યા ને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે સમાન હશે એનો મતલબ z નું મૂલ્ય કેટલું છે 11 તો પ્રોટોન કેટલા થા 11 તો ઇલેક્ટ્રોનનું મૂલ્ય પર કોની જેટલું હશે z એટલે 11 હોય છે એટલે આપણે એક રફ આઈડિયા માટે લખી દીધું કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે z જેટલી પ્રોટોનની સંખ્યાનું મૂલ્ય પર કેટલું થાય z જેટલું હવે વાત થઈ ન્યુટ્રોનની સંખ્યા જો આપણે ન્યુટ્રોનની સંખ્યાની વાત કરીએ તો એનું સૂત્ર આપણે તારેલું છે n બરાબર a - z બરાબર છે તો a - z a એટલે પરમાણુ ભાર અને z એટલે પરમાણુ ક્રમાંક ઓકે મિત્રો તો આ ત્રણ સૂત્રો યાદ રાખવાના છે બરાબર છે કે આપણે પરમાણુની પાસેથી આપણે કયા પ્રકારના પ્રશ્નો સોલ્વ કરશું કે પરમાણુની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની ગણતરી ઓકે એની માટે આ બે વસ્તુ બે વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક ઓકે તો એ પ્રકારના અમુક પ્રશ્નો છે આપણે સોલ્વ કરીએ ઓકે મિત્રો તો આ પ્રશ્ન છે આપણો કે તમને આપેલા પરમાણુ અથવા આયનો કે આમાં જો મેં પરમાણુ પણ આપેલા છે અને આયનનું એક એક્ઝામ્પલ છે જો વીજભારિત કણ છે બરાબર તો આનું આપણે શું કરવાનું છે તેની અંદર રહેલા પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યાની ગણતરી કરવાની છે ઓકે મિત્રો ચાલો તો મેં કોષ્ટક બનાવી દીધું છે પહેલો કોલમ છે એ પ્રોટોનની સંખ્યા બીજા કોલમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ત્રીજા કોલમમાં કોની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા તો આપણે સૂત્ર હમણાં લખ્યું પ્રમાણે પ્રોટોનની સંખ્યા p બરાબર કેટલું થાય છે z બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા તટસ્થ માટે p બરાબર z અને ન્યુટ્રોનની સંખ્યા સોરી e બરાબર z અને ન્યુટ્રોનની સંખ્યા n બરાબર શું છે a માઇનસ z બરાબર ને તો આ સિમ્બોલમાં આપણને ખબર છે નીચે શું આપેલું હોય z અને ઉપરના ભાગમાં શું હોય a તો આપણે જોઈ શકો છો પ્રોટોનની સંખ્યા એટલે z z નું મૂલ્ય કેટલું છે 1 તો હાઇડ્રોજનમાં પ્રોટોન કેટલા હશે 1 ઓકે હવે તટસ્થ છે એટલે જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે પ્રોટોન પણ 1 છે તો ઇલેક્ટ્રોન પણ કેટલા હશે 1 ઓકે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે a માઇનસ z એટલે a એટલે a નું મૂલ્ય કેટલું છે 1 z નું મૂલ્ય પણ કેટલું છે 1 એટલે 1 માઇનસ 1 કેટલું થયું 0 ઓકે ને હાઇડ્રોજન એકલો એવો પરમાણુ છે કે જેની અંદર કોઈ પણ ન્યુટ્રોનની સંખ્યા હાજર હોતી નથી બરાબર એટલે આપણે એક કથન લખેલું હતું કે પરમાણુમાં કેન્દ્રમાં ત્રણ મૂળભૂત કણો હોય કેન્દ્રમાં પ્રોટોન હોય અને ન્યુટ્રોન હોય જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહાર પણ હાઇડ્રોજન એકલો એવો પરમાણુ છે કે જેની કેન્દ્રમાં ફક્ત ને ફક્ત પ્રોટોન હોય છે ઓકે મિત્રો ચાલો ચાલો બીજું શું છે આપણી માટે નિયોન તો નિયોન માટે તમે જોઈ શકો છો આપણી માટે ઝેડનું મૂલ્ય કેટલું છે 10 એનો મતલબ પ્રોટોનની કેટલા હશે 10 ચલો તટસ્થ પરમાણુ છે એનો મતલબ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન પ્રોટોન 10 છે તો ઇલેક્ટ્રોન પણ કેટલા હશે 10 બરાબર ને ન્યુટ્રોનની સંખ્યા એટલે a - z તો એનું મૂલ્ય કેટલું છે 20 ને z નું મૂલ્ય કેટલું છે 10 તો 20 - 10 એટલે 10
ઓકે મિત્રો ચાલો Fe આયરન 2656 બરાબર છે તો Z એટલે Z નું મૂલ્ય કેટલું આપેલું છે 26 Z એટલે કોની સંખ્યા થઈ ગઈ પ્રોટોન ની સંખ્યા તો પ્રોટોન ની સંખ્યા કેટલી છે 26 ઓકે તટસ્થ પરમાણુ છે એનો મતલબ જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન હશે તો પ્રોટોન જો 26 હોય તો ઇલેક્ટ્રોન પર કેટલા હશે 26 ન્યુટ્રોન ની સંખ્યા એટલે A-Z તો એનું મૂલ્ય કેટલું છે 56 Z નું મૂલ્ય કેટલું છે 26 તો 56 માંથી 26 માઈનસ કરો તો એટલો જવાબ આવશે આપણી પાસે 30 ઓકે મિત્રો ચાલો અહીંયા જઈએ ઓક્સિજન Z નું મૂલ્ય કેટલું છે ઓક્સિજન માટે 8 એનો મતલબ પ્રોટોન ની સંખ્યા કેટલી હશે 8 તટસ્થ પરમાણુ છે એનો મતલબ જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન જો ઓક્સિજનમાં પ્રોટોન પણ 8 હોય તો ઇલેક્ટ્રોન પણ કેટલા હશે 8 ઓકે ને ન્યુટ્રોન ની સંખ્યા A-Z તો એનું મૂલ્ય કેટલું આપેલું છે ઓક્સિજન માટે તો ભાઈ 16 અને Z નું મૂલ્ય કેટલું છે 8 તો 16 માઈનસ 8 એટલે 8 ઓકે ને આપણું લાસ્ટ એક્ઝામ્પલ છે F- ઓકે મિત્રો તો F- છે તો આ F- માં Z નું મૂલ્ય કેટલું આપેલું છે 9 એટલે પ્રોટોન ની સંખ્યા કેટલી હશે Z જેટલી એટલે 9 હવે ખાસ અહીંયા જોવા જવું છે મિત્રો મેં આગળ વાત કરી એ પ્રમાણે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા ક્યારે સમાન હોય જ્યારે કોઈ પરમાણુ તટસ્થ હોય આયન ન હોય આયન નો મતલબ કે એની પર વીજભાર ન હોય તો તમે જોઈ શકો છો F ઉપર એક વીજભાર છે -1 નો એનો મતલબ કે આયન ના કેસમાં પ્રોટોન ની સંખ્યા અને ઇલેક્ટ્રોન ની સંખ્યા સમાન હોય નહીં બરાબર છે સિમ્પલ વસ્તુ છે ધન આયન ક્યારે બને જ્યારે ઇલેક્ટ્રોન દાન કરે અને જેટલો વીજભાર હશે એટલા ઇલેક્ટ્રોન ઓછા હશે અને ઋણાયન ક્યારે બને જ્યારે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે એનો મતલબ કે જ્યારે પરમાણુ ઋણાયન બનતો હોય છે ત્યારે એ પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોય છે અને જ્યારે પરમાણુ ધનાયન બનતો હશે ત્યારે એની પાસે ઇલેક્ટ્રોન કેવા હશે ઓછા હશે તો આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે તો પ્રોટોનની સંખ્યા કેટલી છે 9 ઓકે મિત્રો તો આપણે પહેલા વિચારીએ તટસ્થ છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થઈ ગઈ 9 ઓકે આપણે પહેલા એમ વિચારીએ કે તટસ્થ પરમાણુ છે F છે એ કેવો છે તટસ્થ છે એનો મતલબ F માં જો 9 પ્રોટોન હશે તો ઇલેક્ટ્રોન પણ કેટલા હશે 9 ઓકે ચલો પછી જો એની ઉપર વીજભાર કેટલો છે તો કે -1 એનો મતલબ એક ઇલેક્ટ્રોન દાન કર્યો હશે કે મેળવ્યો હશે તો મેળવ્યો હશે એક ઇલેક્ટ્રોન વધારે છે એટલે વીજભાર કેટલો થઈ ગયો -1 એનો મતલબ પ્રોટોન 9 છે તો ઇલેક્ટ્રોન કેટલા હશે 9 તો હતા ને એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે કેટલા થઈ ગયા 10 ઓકે ને ન્યુટ્રોન ની સંખ્યા ફરીથી A-Z એટલે 18-9 કરો તો કેટલો જવાબ આવશે 9 ઓકે મિત્રો તો આ રીતે આ પ્રકારના પ્રશ્નો તમે સ્કૂલ લેવલની જે નાની જે એક્ઝામિનેશન હોય કે એમાં નાના નાના એક એક માર્ક્સ માટે કે અથવા ખાલી જગ્યા છે બરાબર છે એ પ્રકારના એમસીક્યુ છે એ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે બરાબર છે કે પરમાણુની આ ક્વેશ્ચનની પેટર્ન શું હોય છે કે સિમ્પલ વસ્તુ છે કે તમને સિમ્બોલ આપેલું હોય છે ને એમાં તમારી સિમ્બોલ પરથી તમારે પ્રોટોન ન્યુટ્રોન અથવા ઇલેક્ટ્રોન આ ત્રણમાંથી કોઈ પણ એક પૂછી શકે અથવા ત્રણે ત્રણ વસ્તુ પણ પૂછી શકે બરાબર આ બધાનું શું કરવાનું હોય છે તમારે ગણતરી કરવાની હોય છે પરમાણુ પણ આપી શકે અને આયન પણ આપી શકે આયનના કેસમાં આપણે મિત્ર ખાસ યાદ રાખવાનું છે બરાબર ને કે આયનમાં શું હોય છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોતી નથી ઓકે તો જો હજી એકાદું એક્ઝામ્પલ કરાવું આયન માટે ફોર એક્ઝામ્પલ હું લઉં કે મારી પાસે છે Na+1123 ઓકે મિત્રો સોડિયમ આપેલો છે આયન પ્લસ છે ઓકે તો આની માટે ઝેડનું મૂલ્ય કેટલું છે 11 બરાબર આની માટે ઝેડ બરાબર કેટલા છે 11 ને ઉપર એ એટલે એ કેટલા છે આપણી માટે પરમાણુ પર ભાર 23 તમે કહો કે આમાં પ્રોટોનની સંખ્યા કેટલી તો આપણને ખબર છે પ્રોટોનની સંખ્યા કોના બરાબર થાય તો ઝેડ બરાબર તો કહી શકો પ્રોટોનની સંખ્યા ઝેડ એટલે કેટલી છે 11 બરાબર હવે હું કહું ઇલેક્ટ્રોનની સંખ્યા જો ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરું તો ઇલેક્ટ્રોનની સંખ્યા ને પ્રોટોનની સંખ્યા સમાન હોય બરાબર ક્યારે જો પરમાણુ કેવો હોય તટસ્થ હોય તો આપણે પહેલા તટસ્થ વિચાર લઈએ કે જો આની અંદર સોડિયમ ની અંદર 11 પ્રોટોન છે તો ઇલેક્ટ્રોન પણ કેટલા હશે 11 તો અત્યારે 11 લખી નાખીએ પરંતુ આ તટસ્થ નથી બરાબર ને એની પર કયો વીજભારિત છે ધન વીજભાર છે ધન વીજભાર એટલે ઇલેક્ટ્રોન શું કહી રહ્યા હશે ઓછા હશે કે વધારે હશે ઓછા હશે કેમ કે આપણને ખબર છે કે ધન વીજભારિત ક્યારે બને કે જ્યારે પ્રોટોન વધારે હોય ને ઋણ વીજભાર ક્યારે બને કે જ્યારે ઇલેક્ટ્રોન વધારે એનો મતલબ પ્રોટોન કરતાં આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે ઓછી હશે કેટલો વીજભાર છે +1 એનો મતલબ કે પ્રોટોન કરતાં એક ઇલેક્ટ્રોન કેવો હશે ઓછો હશે તો પ્રોટોન 11 છે તો ઇલેક્ટ્રોન કેટલા હશે 11-1 એટલે 10 ઓકે અને હું તમને કહું કે ન્યુટ્રોનની સંખ્યા તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે તો A-Z
तो ए केटला छे 23, झेड केटला छे 11, तो जवाब केटलो आवशे 12। ओके मित्रों, तो जो प्रोटोन ने न्यूट्रॉन नी संख्या तो तमने सिम्बोल परथी ज खबर पड़ी जाय। प्रोटोन नी संख्या तो झेड એટલે મતલબ કે 11, ન્યુટ્રોનની સંખ્યા પૂછે તો એ માઇનસ ઝેડ એટલે 23 માઇનસ 11 એટલે 12। પણ મેઇન વસ્તુ છે ઇલેક્ટ્રોનની સંખ્યા, કે જ્યારે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતરી કરતા હો ત્યારે ખાસ યાદ રાખવાનું, બરાબર છે। જો તટસ્થ પરમાણુ હોય તો સિમ્પલ હશે કે જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે, પરંતુ જો તટસ્થની જગ્યાએ તમને જો કોઈ આયન આપેલો હોય ધન આયન અથવા ઋણ આયન, તો ત્યારે તમારે ઇલેક્ટ્રોન વધારે ઘટાડવા પડે। ધન આયન હોય તો તમારે એક ઇલેક્ટ્રોન જેટલો ધન વીજ ભરો એટલા ઇલેક્ટ્રોન ઓછા કરવા પડે प्रोटोन माती, अने जो ऋण आयन हो तो जेटला जेटलो विजभार हो बराबर प्लस वन माइनस वन हो माइनस टू हो माइनस थ्री होटला इलेक्ट्रॉन शू करवा पड़े वधारवा पड़े। ओके मित्रों, खबर पड़े तो आ प्रकार प्रश्नों बराबर पूछाई सके। मित्रों तो आ लैक्चर में एटलूज, नेक्स्ट लैक्चर अंदर आप संस्थानिको संभारिको જે બીજી અમુક જે મુખ્ય વ્યાખ્યા છે એની પર ચર્ચા કરીશું, અને આજે અત્યાર સુધીમાં જેટલું ભણ્યા એ ટોપિકના એક્સરસાઇઝના જે ક્વેશ્ચનો છે એનું સોલ્યુશન આપણે કરીશું। અને તમારી પાસે પેમ્પલેટ હશે તો પેમ્પલેટની પાછળની જે એક્સરસાઇઝ આપેલી છે તેને પણ આપણે સોલ્યુશન કરીશું નેક્સ્ટ લેક્ચરમાં। ઓકે મિત્રો, જય અંબે।